બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકા કચેરી ભારે વિવાદમાં છે. નગરપાલિકાના 17 નગરસેવકોને વિકાસના કામોમાં ગેરરીતિ મામલે કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન દ્વારા સભ્યપદ રદ કરવાનો આદેશ આપતા કોંગ્રેસના નગરસેવકોને ધાનેરા નગરપાલિકાનું પ્રમુખ ઉપપ્રમુખ પદની સાથે કારોબારી સમિતિના પદોને છોડવા પડ્યા છે. નગરપાલિકાના 28 નગરસેવકોમાંથી કોંગ્રેસના 17 નગરસેવકોને સભ્યપદેથી દૂર કરતા ભારતીય જનતા પાર્ટી 11 નગરસેવકોની સાથે સત્તામાં આવી ગઈ છે અને કાર્યકારી પ્રમુખ માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા જ્યોત્સનાબેન ત્રિવેદીને ચાર્જ સોંપવામાં આવ્યો છે. તો આ તરફ સભ્યપદ ગુમાવી બેઠેલા કોંગ્રેસના 17 નગરસેવકોએ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. આ પિટિશન પર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી માટે આગામી ફેબ્રુઆરી માસની 16 તારીખ આપી છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસના નગરસેવકોએ પણ આજરોજ યોજનાર પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને લઈ ગુજરાત હાઈકોર્ટમાંથી મનાઈ હુકમ લાવતા આજની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. ચૂંટણી મોકૂફ રહેતા ધાનેરા નગરપાલિકાના કાયમી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી રદ થતાં પાલિકાના કાર્યકારી પ્રમુખ તરીકે જ્યોત્સનાબેન ત્રિવેદી જ રહેશે.